ચલો આપણે આગળના વિડીયોમાં દાખલો અધૂરો છોડેલો હતો, ક્યાં સુધી કેટલું આપણે વસ્તુ જોઈ હતી હવાલે આપણે સોલ્યુશન, આપણે શરૂઆતના જે 5 થી 6 સ્ટેપ છે જોયા હતા. ફરીથી રિપીટ કરું, સરળ સ્ટોક ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, મૂડી, ચાલુ ખાતા, ઉપાડ, દેવાદાર ને લેણદાર, અને પછી દાખલો કરતા કરતા આપણે છેલ્લે હર્ષાની લોન 10,000 આપેલી છે, એ લોન ઉપર આપણે કેટલા ટકા વ્યાજ કરી દીધું? 6 ટકા. હર્ષાની લોન ઉપર 10,000 ના 6 ટકા 600 ની ઉપર 10મો મહિનો છે, એટલે કેટલા મહિના? 6 મહિના, એટલે કેટલા થશે? 300. તો ઓલરેડી કેટલા ચૂકવાઈ ગયેલા હતા? 200. ડિફરન્સ આવ્યો 100 રૂપિયા. 100 ડિફરન્સ, એ 100 રૂપિયા અહીંયા વ્યાજ તરીકે આપણે મૂકવામાં આવશે. આટલું આપણે ભણેલા હતા. રેડી, હવે આગળ શરૂઆત કરીએ. એના બધા પછી પગાર કોઈ વ્યક્તિને આપવાનો છે, જો કાઉન્સમાં લખેલું, કાઉન્સમાં આપેલી વિગત ફેશન કે લખેલું, એ માસિક રૂપિયા 1,000, એટલે કે 1 મહિનાનો 1,000 રૂપિયા પગાર. 1 મહિનાનો કેટલો? 1,000. તો આપણે તો વાર્ષિક હિસાબ, વાર્ષિક એટલે 12 મહિનાના હિસાબ લખીએ છીએ. તો પગાર અહીંયા લખી આપણે નિયમ પ્રમાણે એ લોકોએ પગાર કેટલો આપેલો છે? 12 ની સાઈડ કેટલો આપેલો? 13,000. જોવા જઈએ તો 12 મહિના પ્રમાણે 12,000 જ આપવાના થાય ને, તો અહીંયા પગાર 13,000 આપેલો છે. હા, તો અગાઉથી ચૂકવેલ છે કેટલો? 1,000. એટલે 12,000 જ પગાર એને આપવાનો હતો, પણ 13,000 પડી ગયો. અગાઉથી ચૂકવેલ હોય તો આપણું લેણું કહેવાય, અહીંયા આવે અગાઉથી ચૂકવેલ પગાર. કેટલા રૂપિયા અગાઉથી ચૂકવેલા? 1,000. અથવા તો આપણે બીજી રીત પણ આપેલી છે, અહીંથી માઇનસ થયું તો ઉધાર નહીં, જમા કહેવાય. એક જમા તો બીજું ઉધાર, ઉધાર કહેવાય. હજુ પણ કહું ડાક્ટર, યાદ રાખજો બેટા, ઉપર શોર્ટ પણ અહીંયા ઠીક છે, આટલું એમાં ખાતે લખેલું, આમાં ફૂલ ઉપર આખે આખું વાક્ય લખવાનું, આમાં ન લખો તો ચાલશે, આમાં તારીખ લખવાની, અને આમાં પણ પાકું સર ના રોજનું, આમાં બધામાં પૂરા થતા વર્ષનું, અને અહીંયા રોજનું, એ રીતે પાકું સર આખું ટાઇટલ સાથે લખવાનું. તો અહીંયા પગારનું ભૂલ થયું. આગળ પગાર પછી છાયાનો પગાર કોણ છે? પગાર ભાગીદારનો પગાર ક્યાં આવે? અહીંયા આવે અને અહીંયા આવે. આવે પગાર, પગાર છાયાનો પગાર કાઉન્સમાં સી લખે. શું કરવાનું? આમાં પગાર જે આપણે ઓલરેડી આપેલો છે 5,500 આપેલો છે, નિયમ પ્રમાણે કેટલો થાય છે? 6,000. તો બાકી કેટલો રહ્યો? 500 બાકી રહ્યો, એ પગાર ની એન્ટ્રી અહીંયા થાય. એકત્રે 3 પગાર 500. 6,000 આપવાના હતા, એમાં 5,500 અપાઈ ગયા હતા, 500 બાકી હતા, એ આપણે મૂકી દીધા. આગળ વધીએ. પગાર પછી દેવાદાર આવી ગયું. મળવાનું બાકી ભાડું, મળવાનું બાકી ભવિષ્ય, મળવાનું બાકી ભાડું કેટલું? 2,000 રૂપિયા. આગળ વધીએ. ગાલખાટ ને બીજી કોઈ વસ્તુ આપેલ નથી, ડાયરેક્ટ નોર્મલ જે પ્રમાણે આપણે ફોર્મેટ આપણે મૂકતા, પણ બીજી કોઈ વસ્તુ હોય તો મૂકે, પણ બીજું કશું આપેલું નથી, મૂકી દેવાનું. કેટલા રૂપિયા? 1,300 રૂપિયા. આગળ વધીએ. 31 તારીખ છે એટલે આખર સ્ટોક, જો ખાલી કાચા સમયમાં આખર સ્ટોક આપેલો હોય તો એક જ એન્ટ્રી થાય. ક્યાં? અને હવાલામાં હોય તો લખાશે આખર સ્ટોક કેટલો? 10,000. આગળ વધીએ. વીમા પ્રીમિયમ, વીમા પ્રીમિયમ નો હવાલો અહીં પહેલી વખત લગભગ આપણે આવ્યો છે અત્યારે. વીમા પ્રીમિયમ પણ બહુ એકદમ સરળ છે, ધ્યાનથી સાંભળજો, તમને સમજાવી દઉં છું. વીમા પ્રીમિયમ અહીંયા 12 ની સાઈડ કેટલું આપેલું છે? 2,000. તો 2,000 અંદરના ખોલામાં મૂકી દેવાનું. વીમા પ્રીમિયમમાં ક્યારે ચૂકવવાનું બાકી ક્યારે ન હોય, કારણ કે વીમો આપણે લીધી વખતે પેમેન્ટ એડવાન્સ આપવું પડે. મારે વીમો આજથી લેવો છે, મારે અત્યારથી આજથી તારીખથી પેમેન્ટ કરી દેવું છે. વર્ષ પૂરું થાય ત્યારે પેમેન્ટ નહીં, એડવાન્સ પેમેન્ટ હોય, એટલે હંમેશા વીમો અગાઉથી ચૂકવાઈ ગયેલો હોય, ક્યારે ચૂકવવાનો બાકી હોય એવું બને નહીં. માઇનસ અગાઉથી ચૂકવેલ હોય વીમા પ્રીમિયમ, તો એની ગણતરી કેવી રીતે કરવી? તો બેટા યાદ રાખજો, જયારે વીમા પ્રીમિયમ ની ગણતરી કરવાની થાય ત્યારે તમારે યાદ રાખવાનું કાચા સર્વેની તારીખ કઈ છે. આપણે ઘણી ગણતરી કરીએ છીએ વીમા પ્રીમિયમ ની,
કાચા સર્વેની તારીખ લખી દેવાની 31/3 પછી પૂરું થતું વર્ષ એટલે કે કૌંસમાં એક વર્ષ આપેલું છે તમને જોવા જરા કૌંસમાં આપેલું છે એમાં 1200 વીમા પ્રીમિયમ 30/6/17 પૂરા થાય છે 30/6 આટલું તમને ખબર હોવી જોઈએ કાચા સર્વેની તારીખથી પૂરું થતું વર્ષ તો અહીંથી આટલાનો સમય ગણો કેટલા મહિના થાય અહીંયા 31 છે બીજો મહિનો ના ગણાય 4, 5, 6 કેટલા મહિના થાય 3 મહિના થયા 3 માસ એટલે કે 3 મહિનાનું આપણે એડવાન્સ ચૂકવી દીધેલું છે તો કૌંસમાં કોઈ રકમ છે કેટલી છે 1200 તો 1200 ના 3 મહિના ભાગ્યા 12 જો કૌંસમાં રકમ ન આપેલી હોય તો કઈ રકમ મૂકી દેવાની અહીંયા બહાર આપેલી હોય જે છે 2000 300 રૂપિયા અગાઉથી ચૂકવેલ કેટલા આવશે 1700 અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ જે આપણું લેણું છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું 300 આગળ વધીએ જમા બાજુ મૂડી ખાતા આવી ગયું ચાલુ ખાતે છાયાનું આવી ગયું ઉપાડ પર વ્યાજ આવી ગયું હર્ષાની લોન આવી ગયું ભાડું કઈ બાજુ છે ભાડું જમા બાજુ તો જમા બાજુ લખાય કેટલું છે 12000 કોઈ હવાલો છે ના તો ડાયરેક્ટ બારના કોલમમાં 12000 લેણદારો આવી ગયું વેપાર ખાતું આવી ગયું બેંક બાકી કઈ બાજુ હતું જમા બાજુ બેંક બાકી છે પણ કઈ હોય આ બેંક ઓવરડ્રાફ્ટ કેટલી 5450 પછી ચાલુ ખાતાનું વ્યાજ હર્ષા આવી ગયું ઉપલબ્ધ ખાતું 300 જે ભૂલ હતી કઈ ભૂલ હતી 300 ની વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણાયો છે એની પણ એન્ટ્રી થઈ ગઈ હવે પ્રશ્ન એ છે કે આ સુધારો વેપાર ખાતું ન બનાવવું હોય તો ચાલે એટલે રફ ગણતરી કરી લેવાની કે વેપાર ખાતે 24700 પ્લસ વેચાણની ભૂલ બે રકમ પ્લસ કરી અને ડાયરેક્ટ વેપાર ખાતે સુધારી લેવાનું કાચો નાખો એ રીતે પણ ચાલે જો સુધારેલું વેપાર ખાતું ન બનાવવું હોય તો હવે કાચા સમયમાં જો કોઈ ટીક કરેલું હોય બાકી હોય પહેલો હવાલો બીજો ત્રીજો આવી ગયો ચોથો આવી ગયો પાંચમો સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવાના છે કેટલા લઈ જવાના છે 1700 સામાન્ય અનામત ખાતે જયારે લઈ જવાના હોય ત્યારે ફાળવણી ખાતામાં સામાન્ય અનામત ની એન્ટ્રી આપવાની રહે કારણ કે નફો જે થાય છે અહીંથી ઓછું થશે આપણું તો અહીંયા સામાન્ય અનામત કેટલા લઈ જવાના છે 1700 અને આ બીજી એન્ટ્રી સામાન્ય અનામત એ અહીંયા આવશે કેટલા 1700 બધી જ એન્ટ્રી થઈ ગઈ સરવાળો કરીએ આ તો બંધ કરીએ 25000 તો આ જે ભૂલ હતી હજુ પણ કહું છું કદાચ આખું ન બનાવો તો ચાલે 25000 રૂપિયા આને કહેવાય સુધારેલો કાચો નફો કેવો નફો સુધારેલો કે ભૂલ હતી તો સુધારી દીધો એ હવે કાચો નફો અહીંયા આવશે 37000 37700 આને કહેવાય ચોખ્ખો નફો એ ચોખ્ખો નફો અહીંયા જમા બાજુ 17700 જોવાનું હવે આ બાજુ થાય છે આ બાજુ વધારે થાય છે જમા બાજુ 18600 એમાંથી આ બાદ કરો એને કહેવાય વેચણી પાત્ર નફો સરખા પ્રમાણમાં ભાગ 8000 વધે કેટલા 8000 8000 ના સરખા પ્રમાણમાં ભાગ પાડો 4000 આ કઈ બાજુ લખી અમે એક ખાતું બંધ કરવાનું જેમ કે
એચ માં આ ઓછું થાય છે, આનો વધારે થાય છે. કેટલું થાય? 11,550 ભૂલ થતી ને, એ પછી આ બાજુ મૂકીએ 11,550. એમાંથી આ બાદ કરો, ભૂલ થાય 7,250 જો તો બરાબર. તો આને કહેવાય બાકી આગળ લઈ ગયા. 31, 3 આ મેં જમા બાજુ મૂક્યું તો બીજી એન્ટ્રી ઉધાર બાજુ આવે. આની બીજી એન્ટ્રી ઉધાર, ઉધાર આને કહેવાય ચાલુ ખાતા. કોની હતી ફર્સ્ટ? કેટલી? 7,250. જો તમને લાગતું હોય કે મિલકતો ઓછી છે તો જગ્યા ઓછી છોડવાની, ઉપર લખો. અને કદાચ જગ્યા રહે તો કોઈ ટેન્શન છે નહીં, કારણ કે આપણે આખું પેજ જશે બરાબર. હવે આ બાજુ જો આમાં કોનો થોડો વધારે થાય? 10,000. આ બાજુ 8,900. આ બાજુ વધારે થાય ને? 10,100. એમાંથી વાત કરો 9,700. તો આ પણ બાકી લઈ ગયા જમા બાજુ, બીજી એન્ટ્રી ઉધાર બાજુ, અથવા બંને અહીંયા સાથે મૂકી દો ભેગી કરી તો પણ ચાલે, બંને પ્લસ કરીને, અને બંને અલગ અલગ રાખો તો પણ કોઈ પ્રશ્ન છે નહીં. ચાલુ ખાતો 700, અથવા અહીં જગ્યા છે બંને ની પ્લસ કરી મૂકી દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. તો હવે બંને બાજુ સરવાળો કરીએ. 72,250. જરા ચેક કરો બંને બાજુ આવે છે. જો બંને બાજુ જવાબ આવતો હોય તો ચોપડી વાળાનું સાચું. સાચું પરફેક્ટ. તો અહીંયા આ દાખલો હતો હર્ષ અને છાયાનો, દાખલો અગત્યનો હતો, સમજવા જેવો દાખલો હતો, અને વારંવાર આની પ્રેક્ટિસ કરવાની અને સમજવાનો.